ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ત્રણ ચાર દિવસ પહેલાં જે સત્તરસો ને પચાસ રૂપિયા જેવા સારા અકબંધ સારી ગુણવત્તાવાળા કપાસના ગામડે બેઠા બોલાતા હતા તે જ કપાસના અત્યારે સોળસો પચાસથી લઈને સોળસો એંસી અને સારી ગુણવત્તાવાળો કપાસ હોય સુપર કપાસ હોય તેવા કપાસના જ સત્તરસો રૂપિયા છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ટૂંકમાં પંદરસોથી સત્તરસોની વચ્ચે કપાસના ભાવો છે તે ક્વોલિટી પ્રમાણે ટકરાઈ રહ્યા છે નથી વધારે ઘટ કે નથી તેજી આવતી ટૂંકમાં સ્થિર બજાર કપાસની થઈ ગઈ હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોને આશા હતી કે પરાસરાભાઈ અમે કપાસ સાચવી અને પહેલાં બીજા મહિનામાં વેચી અને બે હજાર કે બાવીસોની આસપાસ કપાસના બજાર ભાવ થઈ જાય તો અમને કપાસના પાકમાં સારું એવું વળતર છે તે બેસે પરંતુ ખેડૂતોની ધીરજ છે તે દિવસે ને દિવસે ખૂટી રહી છે ખાસ કરીને ગુજરાતના માર્કેટિંગ યાર્ડો કપાસની આવકોથી છેલ્લા એક અઠવાડિયાથી નોંધપાત્ર આવક છે તે દિવસે ને દિવસે વધતી જાય છે આને કારણે કપાસના ભાવો છે તે સ્થિર થઈ ગયા છે થોડી ઘણી મક્કમતા છે અમુક ખેડૂત મિત્રોએ જણાવ્યું કે પરાસરાભાઈ ખેડૂતો હજી પકડ રાખે તો સત્તરસો પચાસ રૂપિયા જે ગામડે બેઠા અકબંધ સારા કપાસના બોલાતા હતા તે રેન્જ છે તે સત્તરસો પચાસની ફરી પાછી આવી જાય પરંતુ બધા જ ખેડૂતોની પરિસ્થિતિ છે તે સરખી નથી હોતી આ સમય ગાળા દરમિયાન ખાસ કરીને ભાગ્યા જે ભાગમાં વાવેલો હોય તેવા ભાગિયાઓ છે તે અત્યારે પોતાના વતન જવાની ઉતાવળ કરી રહ્યા છે અને આને કારણે પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે છે જે ભાવ ભાવ આવે તે તે લઈને કપાસ વેચી રહ્યા છે ઘણા બધા અનુભવી ખેડૂત મિત્રોએ જણાવ્યું કે પરાશરાભાઈ ખેડૂતો જે શરૂઆતમાં જે પકડ હતી તેવી પકડ છે તે મક્કમતાથી રાખીને પોતાના માલ ઉપર દર્શાવે અને જાળવી રાખે તો હજુ પણ કપાસના ભાવમાં તેજી આવી શકે તેમ છે કારણ કે વિદેશી વાયદાઓ છે તે સતત તેજી તરફી ચાલી રહ્યા છે ટૂંકમાં કહેવાય ને કે વિશ્વ લેવલે કપાસની બજારમાં કોઈ એવા મોટા ઉતાર ચઢાવ કે ઉથલપાથલ છે તે નથી થઈ ઘાસડીઓના ભાવ છે તે પણ એકંદરે જે હતા તે જ રેન્જમાં થોડા ઘણા વધઘટ થયા રાખે છે બાકી એકદમ ઘટી નથી ગયા એટલે સત્તરસો પચાસની જે રેન્જ જે ચાર પાંચ દિવસ પહેલાં બોલાતી હતી તે રેન્જ છે તે તૂટી ગઈ છે અને તે સોળસો પચાસથી સોળસો એંસીની વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો કપાસ છે તેવા કપાસના થઈ ગયા છે ટૂંકમાં ગામડે બેઠા જે ભાવો જે અઠવાડિયા પહેલાં સત્તરસો પચાસની આસપાસ રન કરતા હતા તેમાં ઘણો બધો કાપ છે તે જોવા મળ્યો છે અને આનું કારણ કે ખેડૂતો દ્વારા પહેલાં મહિનામાં જાન્યુઆરી ના પંદર તારીખ પછી જે વેચાણ માટે જે કપાસ ઠલવાનો તેમાં અનેક ગણો વધારો છે તે થતો રહ્યો અને આને કારણે કહેવાય કે વિશ્વ લેવલે કપાસની બજારમાં તેજીનો માહોલ હોવા છતાં આપણે ત્યાં બજાર છે તે વધુ પ્રમાણમાં આવકો થવાથી તૂટી રહી હોય તેવું અનેક જાણકાર ખેડૂત મિત્રો છે તે જણાવી રહ્યા છે પરંતુ આજે ખાસ એટલી બધી બજાર છે તે તૂટી નહોતી કારણ કે છેલ્લા બે ત્રણ દિવસ પહેલાં ઘણી વખત આપણે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂત મિત્રો કહેતા હતા અમને કે પ્રસરાભાઈ ભાઈ સત્તરસોની નીચે સારા કપાસના ભાવ આવી ગયા હતા પરંતુ આજે ઘણી બધી માર્કેટિંગ યાર્ડો છે તે સત્તરસો ઉપર ચાલી રહી છે જે એક તેજી તરફી સારા સંકેત છે તે ભાવો છે તે બતાવી રહ્યા છે ટૂંકમાં ખેડૂતોએ ધીરજ ગુમાવી નથી પરંતુ આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રોને પૈસાની ઘણી બધી જરૂરિયાત છે તે ઊભી થતી હોય છે ટૂંકમાં આર્થિક રીતે જે નબળા ખેડૂતો છે તેવા ખેડૂત મિત્રોને અત્યારે ઘણા બધા ખર્ચાઓ છે તે આ સમયગાળા દરમિયાન કરેલા હોય તો તેની ચૂકવણી છે તે કરવી પડતી હોય છે મજૂરો જતા હોય તો દાળિયાના છે ભાગમાં હોય તો ભાગ્યાને કપાસ વેચી નાખવો હોય તો આવા ઘણા બધા કારણોને લીધે ખેડૂત મિત્રો છે તે આ જાન્યુઆરી મહિનામાં કપાસની વેચવાલી છે તે અનેક ગણી વધારી દીધી અને આને કારણે બજાર છે તે એકદમ સળસડાટ ઘટી ગઈ ઘણા બધા જાણકાર અનુભવી ખેડૂત મિત્રોએ કીધું કે પરાશરાભાઈ જે એંસી નેવ હજાર મળની ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં આવકો થતી હતી અને ત્યારે જે સત્તરસો પચાસથી લઈને અઢારસોની આસપાસ ભાવ બોલાતા હતા તે ભાવો જળવાઈ રહ્યા પરંતુ એકાએક ખેડૂતોની વેચવાલી આવી હોવાથી ઘણા બધા ભાવો છે તે એકદમ ઘટી ગયા ખડક મિત્રો આગામી સમયમાં તમારા અનુમાન પ્રમાણે કેવા ભાવો મળશે કેવા રહેશે તેની માહિતી તમારી પાસે હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપો જેથી કરીને જે ખેડૂતભાઈઓએ કપાસ સાચવેલો હોય તેવા ખેડૂત મિત્રોને સાચી માહિતી છે તે મળી રહે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ જ માહિતી મુજબ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ ખેડૂત મિત્રો લેજો કારણ કે એક દિવસ માં પંદરથી વીસ વિડીયો તમે જોતા હો છો અને અમુક વિડીયો વાળા કહેતા હોય છે કે તેજી આવશે અને અમુક કહેતા હોય છે કે મંદી આવશે ટૂંકમાં કપાસના ભાવો વધે કે ઘટે તેને ધ્યાનમાં તમે બજારનો તટસ્થ સંપૂર્ણ અભ્યાસ કરીને અને તમને સૂઝતું હોય તો તમે કપાસ રાખી શકો છો બાકી તમને આ ભાવોમાં કપાસ વેચવો પોસાતો હોય તો તમે વેચી પણ શકો છો ટૂંકમાં કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ધાર છે તે તમારા નિર્ણય આધારે ખેડૂત મિત્રો તમે કરી શકો છો આપણે આશા રાખી કે આગામી સમયમાં કપાસમાં ખૂબ સારી એવી તેજી આવે અને જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને જો સારી તેજીનો લાભ મળે તો કપાસની ખેતીમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી શકે ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો